સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં પીવાના પાણીની સમસ્યા. ખેડબ્રહ્મામાં આવેલું વાલારણ ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા. પીવાના પાણી માટે વલખા મારતી સ્ત્રીઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક બેડું પાણી મેળવવા માટે કૂવે કૂવે અને બોરબોરવેલે ભટકતું સ્ત્રીઓનું જીવન કેટલું મુશ્કેલીવાળું હોય છે તે તો ત્યારે જ ખબર પડે જ્યારે યથાસ્થિતિ આબેહૂબ જોવા મળે. જી હા, વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના વાલારણ ગામે પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે, યથાસ્થિતિ જોવા મળી રહી છે. ઉનાળામાં પીવાના પાણી મેળવવા માટે એક બેડું પાણી મેળવવા માટે કુવે કુવે રઝળતી મહિલાઓ જોવા મળી રહી છે. 21મી સદીમાં પણ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોથી વંચિત છે ત્યારે રાત્રિના અંધકારમય વાતાવરણમાં જીવતા લોકો ગંદકી ગટર લાઇનો જેવી પ્રશ્નના નિરાકરણ લાવવા બાબતે ગ્રામ પંચાયત સહિતની તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ગામમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી છે. પાણી પુરવઠાની જલ સે નલ યોજના, હર ગલ નલ યોજનાનો પણ ફિયાસ્કો છે. સંપ છે, પાણીની ટાંકીઓ છે, પણ પાણી નથી, માત્ર શોભાના ગાંઠિયા સમાન આ દ્રશ્ય છે. વાલારણ ગામ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું ઠાકોર સમાજની બહુમતી ધરાવતું અને ખેડબ્રહ્મમાંથી માત્ર 7 કિલોમીટર આવેલું વાલારણ ગામ એ ઠાકોર સમાજની 2500થી વધારે વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના લોકો ઠાકોર સમાજ ખેતી કામ કરે છે અને પશુપાલન સાથે સંકળાયેલું છે, પણ પીવાના પાણીથી ઘેરાયેલો અને પીવાના પાણીથી વલખા મારતો આ પ્રદેશ વિસ્તાર છે. ગ્રામ પંચાયત જે છે વાલારણ તે વિસ્તાર 21મી સદીમાં પણ આજે અહીંયા સ્ટ્રીટ લાઇટની સુવિધાથી વંચિત છે. લાઇટો છે, ફળિયામાં સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉભા છે, પરંતુ લાઇટના બલ્બ વગરના થાંભલા છે, જેથી રાત્રિના સમયે ગામમાં અંધારાપટ છવાયેલો રહે છે. ગામમાં ગંદા પાણીના નિકાલ માટે કોઈ જ ગટર વ્યવસ્થાની સુવિધા ઉપલબ્ધ આજ દિન સુધી નથી, જેના કારણે ફળિયામાં ગંદકીવાળું પાણી જાહેર રસ્તાઓ પર ખુલ્લું વહેતું હોય છે, જેનાથી રસ્તાઓના ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા ગંદકી થાય છે અને ડેન્ગ્યુ જેવો રોગ ઉત્પન્ન થવાની ભીતિ પણ સેવાઈ રહે છે. પોણી વે તમે કોમ કરીને જાય, વાસણ ગહીએ નાહે બધું કહીએ ઢોરો પાએ. કેટલા દિવસ પોણી આવે તો અમે સાહેબ બધી વસ્તી અમદાવાદ જેવી હોસ્પિટલમાં દાખલ થવાની ઘટનાઓ પણ બની ગઈ છે. ગામમાં વર્ષોથી બસ આવે છે, પરંતુ બસ સ્ટેન્ડ ની કોઈ સુવિધા નથી. એ સિવાય ગામમાં જાહેર આરોગ્ય સુખાકારી માટે જાહેર શૌચાલયની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે.
વાલારણ વાસ ફળિયામાં આંગણવાડી પડી જવાના કારણે આંગણવાડીમાં આવતા 25-30 બાળકો કોમ્યુનિટી હોલમાં બેસાડવામાં આવી રહ્યા છે. ગામ લોકો તરફથી નવીન આંગણવાડી બનાવવા 2 વર્ષથી રજૂઆત કરેલ છે, પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નથી. યથાસ્થિતિ જ છે. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ઠાકોર સમાજનું આ ગામ છે ભાઈ. ગ્રામ પંચાયત પાસે પીવાના પાણી માટે સ્ત્રોત રૂપે બોરની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે પંચાયતના કૂવામાંથી પીવાના પાણીની સુવિધા છે. ગામમાં 2-3 દિવસે પાણી આપવામાં આવે છે અને તે પણ માંડ 10-15 મિનિટ પાણી મળે છે. ગામનો વતની છું. મારું નામ મોહનભાઈ છે અને ગામમાં પાણી આવતું નથી. છેલ્લા 4-5 દિવસથી તો હપુસું નથી આવતું અને દોરવાની બહુ તકલીફ છે. અમે કુવે થકી આવીએ, કયા સમય ભરીએ અમે, ટાઈમસર પાણી પણ નથી મળતું. 3-4 દિવસે આવે તો અવાડાથી ઘણી બહેનો આવીને ભરવા પણ નથી આવે અને પીવાના પાણીમાં પણ ઘણી તંગી પડે. દોરો માટે તો સોયરી પણ પીવાનું પણ મળતું નથી. એટલે બોરનું પાણી 4-5 દિવસે આવે છે, એ ઉપર થકી ઝઘડો કરીને લાવીએ તો નકર નથી મળતું. ગમે તે સરકારનું કોઈ સગવડ હોય તો કરી આપવી નથી. નાના વાલારણવાસમાં ગ્રામ પંચાયતના કૂવાનું પાણી પાઇપ દ્વારા આપવામાં આવે છે, જેમાં પાણી માટે આપવામાં આવતો ધૂમ ધક્કા તાપમાં, બપોરના તાપમાં ગરમીમાં સહન કરીને ધક્કા મુક્કીની વચ્ચે માંડ 1 બેડું પાણી મહિલાઓને મળે છે. બાકીનું પાણી 1 કિલોમીટરના અંતરે જે પ્રાઇવેટ માલિકીના કૂવામાંથી ભરવું પડે છે. ભટકતા જીવન જીવવું પડે છે, જેનાથી પોતાનું ને પોતાના પરિવારના ઢોર પશુ પક્ષી પંખી જેવા પશુઓનું પોષણ પણ કરવું પડે છે. કેટલીક વખત તો પાણીના ટેન્કરો 500 રૂપિયા આપીને મંગાવવા પડે છે, જે કારમી મોંઘવારીમાં પોસાય તેમ નથી. પરંતુ પાણીની મજબૂરી છે, મંગાવવું પડે છે. મારું નામ ચૌહાણ વિપુલ કુમાર ડાયાભાઈ છે. હું વાલરણ ગામનો વતની છું. હું છેલ્લા કેટલાક વર્ષોથી મારા ગામમાં પાણીની સમસ્યા હતી, પરંતુ અત્યારે એવું વાસ્મો યોજનાનું કામકાજ ચાલુ છે અને પાણી ગામમાં 3-4 જગ્યાએથી શોધ આવે છે, પરંતુ અત્યારે ઉનાળાની પરિસ્થિતિમાં થોડું ઓછું છે. એટલે અમે 15-20 મિનિટ 18 દિવસે અમને ગામમાં પાણી આપીએ છીએ એટલે દરેકને પહોંચી વળે. બીજા નંબરમાં જોવા જઈએ તો સ્ટેટ લાઇટ, આગળના વર્ષોમાં જોવા જઈએ તો સ્ટ્રીટ લાઇટનું કામ મારા જે ગામમાં બાકી જ કહેવાય, જે હું સર્વે 1 વખત કરાવડાવી દીધું છે અને ટૂંક જ સમયમાં હું સ્ટ્રીટ લાઇટનું કામગીરી પણ શરૂ કરાવડાવીશ ગામની અંદર. બીજા નંબરમાં ગામમાં ગંદકીનો પ્રશ્ન, કે જે ગટર લાઇન માટે મેં આયોજન કરી દીધું છે ગામના પંચાયતના સભ્યો મળી તેમજ ગામના અન્ય પંચો સાથે મળી અને ગટર લાઇન કઈ રીતે બનાવી અમે આયોજન કરીને જ રાખ્યું છે, તે પણ અમે ટૂંક જ સમયમાં એનું પણ હાથ ઉપર કરવાના છે. ગામની મહિલાઓ માટે પાણી એક માથાનો દુખાવો સમાન રહી છે. મજૂરી કરવાની સાથે સાથે પાણી માટે વલખા મારવાથી એક પહાડ જેવી સમસ્યા મહિલાઓને સતાવી રહી છે. ગામના વૃદ્ધો પણ 1 પાણીના બેડા માટે ભટકી રહ્યા છે. ગામ લોકોની તથા મહિલાઓની માગણી છે કે વર્ષોથી પાણીની સમસ્યા ઉકેલાઈ નથી અને ગામમાં લાઇટ, ગંદકી, ગટર જેવી પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય તે મહત્વનું છે. એક તરફ ગ્રામ પંચાયતના સત્તાધીશો તાલુકા પંચાયતના પદાધિકારીઓ આ બાબતે કુંભકર્ણની નિંદ્રા ત્યાગી ગામની આવી સમસ્યાઓનું ન્યાય અપાવે તે ખૂબ મહત્વનું છે. હાલમાં ભારત દેશના આઝાદીના અમૃત મહોત્સવ એટલે કે ભારત દેશ આઝાદ થયા 75 વર્ષ થયા અને તેનો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. લોકો અમૃત મહોત્સવ માણી રહ્યા છે ત્યારે આવા સમયે આવા ગામડા કે જ્યાં પીવાના પાણીનો પોકાર પડતો હોય ત્યાં અમૃત મહોત્સવ કેવી રીતે માણો? પીવાનું પાણી જ ન હોય
ત્યારે આવા ગામડાઓનો વિકાસ થતો જ નથી, ત્યારે આવા ગામડાઓ ગુજરાતના વિકાસ જાણે કે ચંદ્રમાં એક દાગ હોય તેવું જોવા મળતું હોય છે, ત્યારે આવા ઠાકોર સમાજના જે ગામડાઓ છે ત્યાં વિકાસથી વંચિત રહી ગયા છે, તેવા ગામોનો વિકાસ કરવામાં 2500થી વધારે વસ્તી ધરાવતું ઠાકોર સમાજનું ગામ છે અને આ ગામમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે, ત્યારે આ તમામ સમસ્યાઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગ્રામજનોની માંગ છે કે વહીવટીતંત્ર કુંભકર્ણની નિંદ્રા ત્યાગી ગામની તમામ સમસ્યાઓનો ન્યાય અપાવે, તે ખૂબ મહત્ત્વનું છે. ચંદ્રકાંત પ્રજાપતિ, ખેડ બ્રહ્મા. અમારા ગામમાં ના નિવારણ પંચાયત છે, પંચાયત તરફથી ના નિવારણ પેટા ફળિયું છે. ફળિયાની અંદર લાઇનની સગવડ નથી, લાઇન જેવા છે તેવા બબે નળોનું પાણી એક અમુક નળ ખુલેલા છે તેઓ નીકળી જાય છે, વત્તા એ નળમાં પાણી છોડવી છે એ પાણી જાય છે, ખેતરનું પાણી વહે એ રીતના સાયડીઓ બનાવે છે, બબે સાયડીઓમાં પાણી વાળે છે. પંચાયતનું કોઈ ઠેકાણો નથી, સર્વે કરતી નથી, પાણી મળતું નથી. આજથી 10-12 વર્ષ સુધી પાણી મન મળતું નથી. આ નિર્ણય કોઈ પંચાયત કે સરપંચ કે કોઈ તળાટી કોઈને લીધું નથી. નિર્ણય તમે ક્યાંથી પાણી લાવો છો? પાણી અમે પોતાના કૂવાની મોટર ચાલુ હોય તો કેરબા બોધીને લાવીએ છીએ, ના મળ્યું વારો બીજાનો હોય તો પાણી મળે નહીં અમને. આજે 2 દિવસથી બેસો તરફથી આજે પાણી આવ્યું નથી, પાણી મળ્યું નથી અમને.